નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું સમર્પણ સથવારા તમે સૌ ધોરણ બાર સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે સીઓ બંધ તૂટવાની થોડીક પ્રક્રિયાઓ એનો એક થોડી શરૂઆતની એક ઝલક જોઈ હતી એક બે પ્રક્રિયાઓ બરાબર એના પછી ઘણી બધી પ્રક્રિયાઓ બાકી છે પણ એના પહેલાં આપણે ઓએચ બંધ તૂટવા માટેની એક પ્રક્રિયા બાકી હતી આલ્કોહોલ ઓક્સિડેશન મેં તમને જે વાત કરી હતી બરાબર એને આપણે આજે જોઈ લઈએ આલ્કોહોલનું ઓક્સિડેશન આલ્કોહોલનું ઓક્સિડેશન હવે આલ્કોહોલનું ઓક્સિડેશનની પ્રક્રિયા ત્રણ માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે બરાબર તો પહેલાં તો આલ્કોહોલનું ઓક્સિડેશન કરવા માટે ઓક્સિડેશન કરતા પદાર્થો કયા કયા છે બરાબર અને એનું કેવી રીતે બને છે એ આપણે સમજવું જરૂરી છે બરાબર તો સૌપ્રથમ પ્રથમ તો આલ્કોહોલના જે ઓક્સિડેશન પ્રક્રિયા છે એ ઓક્સિ ઓક્સિડેશન દરમિયાન ઓએચ સમૂહ ધરાવતા કાર્બન પરથી ઓએચ સમૂહ ધરાવતા કાર્બન પરથી એક અથવા વધારે એક અથવા તો વધારે હાઇડ્રોજન પરમાણુ દૂર થાય છે બરાબર ચલો આ પોઈન્ટ હું લખું છું પહેલો પોઈન્ટ આલ્કોહોલના ઓક્સિડેશન માટે બરાબર આલ્કોહોલના ઓક્સિડેશન દરમિયાન ઓક્સિડેશન દરમિયાન ઓએચ સમૂહ ધરાવતા ઓએચ સમૂહ ધરાવતા કાર્બન પરથી કાર્બન પરથી એક અથવા વધારે હાઇડ્રોજન વધારે હાઇડ્રોજન દૂર થાય છે બરાબર અને આલ્કોહોલના ઓક્સિડેશનથી મળતી ઓક્સિડેશનથી મળતી નીપજનો નિપજનો આધાર આલ્કોહોલના પ્રકાર ઉપર હોય છે આલ્કોહોલના પ્રકાર પર હોય છે પ્રકાર પર રહેલો હોય છે બરાબર પેલો પોઈન્ટ આલ્કોહોલના ઓક્સિડેશન દરમિયાન ઓએચ સમૂહ ધરાવતા સી એટલે કે કાર્બન પરથી એક અથવા બે વધારે એક અથવા એકથી વધારે હાઇડ્રોજન દૂર થાય એટલે કયા કાર્બન ઉપરથી દૂર થવાનો કે જે કાર્બન ઉપરથી ઓએચ સમૂહ ધરાવતો હોય તે કાર્બન ઉપરથી બરાબર અને એના આધારે નક્કી થશે કે આલ્કોહોલના ઓક્સિડેશનની મળતી જે જે નીપજનો આધાર જે છે એ આલ્કોહોલના કયા પ્રકાર ઉપરથી મળે છે પ્રથમ આલ્કોહોલમાંથી દ્વિતીય આલ્કોહોલમાંથી કે તૃતીય આલ્કોહોલમાંથી એ આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જોઈશું બરાબર ચલો હવે આલ્કોહોલના ઓક્સિડેશન માટે જવાબદાર પદાર્થો પણ જોબશે આપણા જોડે એટલે આલ્કોહોલના ઓક્સિડેશન માટે બરાબર ક્રોમિક એસિડ એટલે કે એચ ટુ CRO4 ફોર અને ક્રોમિક એસિડ કહેવાય ક્રોમિક એસિડ અથવા તો પોટેશિયમ પરમેગનેટ એટલે કે એમ એનો ફોર બરાબર અથવા પીરિડિનિયમ પીરિડિનિયમ ક્લોરો ક્લોરો ક્રોમેટ એક ઓક્સિડેશન કરતા પદાર્થ છે એક તો જુઓ એચ સીઆરઓ ફોર એટલે કયો ક્રોમિક એસિડ આ કયો એસિડ છે ક્રોમિક એસિડ બરાબર આ છે પોટેશિયમ પરમેન્ગનેટ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ એને શોર્ટ ફોર્મમાં લખાય પીસીસી પિરિડિયમ ક્લોરોક્રોમેટ હવે આ શું છે આપણે એક પ્રકારનું કાર્બનિક સંયોજન છે બરાબર જે ઓક્સિડેશન કરતા તરીકે એનો ઉપયોગ થાય છે બરાબર પણ પહેલાં આપણે એ જોઈ લઈએ કે આ જે ક્રોમિક એસિડ છે એ કેવી રીતે બને છે બરાબર તો ક્રોમિક એસિડને બનાવવા માટે પોટેશિયમ ડાયાક્રોમેટ અથવા સોડિયમ ડાયાક્રોમેટ જેવા પદાર્થનો ઉપયોગ થાય છે ચલો આપણો ગમે તે એકનો ઉપયોગ કરીએ માનો કે સોડિયમ ડાયાક્રોમેટ એન ટુ સીઆરઓ સેવન બરાબર સોડિયમ ડાયાક્રોમેટ આની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ એટલે કે એચ ટુ એસઓપોર સાથે કરવામાં આવે છે જ્યારે એચ ટુ એસઓપોર સાથે પ્રક્રિયા કરીએ તો સૌ પ્રથમ એનએ ટુની જગ્યાએ એચ ટુ લઈ આવી જાય એનએ ટુની જગ્યાએ એચ આવી જાય એટલે એચ ટુ સીઆર ટુ ઓ સેવન આ થઈ ગયો બરાબર આ એચ ટુ સીઆર ઓ ક્રોમિક એસિડ છે અને અહીંયા અહીંયા એચ સીઆર ટુ સેવન બરાબર હાઇડ્રોજન ડાયક્રોમેટ અને એમાંથી જો આપણે જળ વિભાજન કરીએ એચ ટુ જો દૂર કરવામાં આવે એની અંદર સોરી એચ ટુ ઉમેરવામાં આવે મતલબ જળ વિભાજન થાય તો આની અંદરથી ટુ એચ ટુ સી ઓ ફોર આવી રીતે ક્રોમિક એસિડ મળે છે શું મળે છે ક્રોમિક એસિડ બરાબર ચલો અને હાઇડ્રોજન ડાયક્રોમેટ પણ કહેવાય એચ ટુ સીઆરઓ સેવન સીઆર ટુ સેવન અને એસ ટુ સીઆર ફોર એટલે ક્રોમિક એસિડ કહેવાય બરાબર એટલે આવી રીતે ક્રોમિક એસિડ બનાવવામાં આવે છે બરાબર ડાયરેક્ટ કે એમ ઉપયોગ પણ આપણે કરી શકાય છે ચલો હવે વાત રહી પીસીસીની હવે પીસીસી કેવી રીતે બનાવવામાં આવે છે પિરિડિનિયમ ક્લોરોક્મિટ તો પહેલાં તો પિરિડિન લેવું પડે મારે શું લેવું પડે પિરિડિન હવે એટલે કેવું સંયોજન છે તો હું એ ધ્યાન રાખજો પિરિડિન આ રીતે એક સંયોજન છે બેન્જીન જેવું જોઈએ પણ આ રીતે વચ્ચે એન અને એન જે છે એના બે ઇલેક્ટ્રોન અબંધકારક જે બાર હોય બરાબર એને પિરિડિન કહેવાય શું કહેવાય પિરિડિન આ પિરિડિનને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ સાથે અને એચસીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પિરિડિન મળે છે કેવી રીતે પિરિડિન મળે છે ધ્યાન રાખજો ચલો એ નાઇટ્રોજન એમને એમ બરાબર હવે નાઇટ્રોજન જે છે અહીંયા પ્લસ ધનાયન સ્વરૂપે મળે છે બરાબર અને એની સાથે શું જોડાય છે પહેલાં તો એ હાઇડ્રો હાઇડ્રોજન જોડાય બરાબર પછી સી થ્રી જોડાય સી આર થ્રી અને છેલ્લે સીએલ માઇનસ જોડાય છે એટલે આ જે સંયોજન બન્યું એ આને આપણે શું કહીશું પી એટલે કે પિરિડ પિરિડિનિયમ ક્લોરો ક્રોમેટ બરાબર હવે આ જે પદાર્થો જે આ પ્રક્રિયાઓ છે ને બધી પ્રક્રિયાઓ કોના માટે છે તો આલ્કોહોલના ઓક્સિડેશન માટે જવાબદાર પ્રક્રિયાઓ છે આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું હોય તો મારે શું જોશે તો એક તો ક્રોમિક એસિડ જોશે પિરિડિન જોશે એટલે બેમાં ગમે તે એક અથવા તો ત્રીજા નંબરમાં કે એમ એનો પૂરું પાણી ચાલો પોટેશિયમ પર બરાબર ચાલો હવે પ્રક્રિયા તરફ આગળ વધીએ ચલા અહીંયા હું પ્રાથમિક આલ્કોહોલની વાત કરું પ્રાથમિક આલ્કોહોલનું ક્રોમિક એસિડની આ ત્રણ ત્રણ પદાર્થો છે ઓક્સિડેશન કરતા પદાર્થો એચ ટુ સીએરો ફોર કે એમ ફોર અને પીસીસી બરાબર તો તેમાંથી ગમે તે એક મૂં બોલે છે તમારે સમજી દેવાનું ગમે તે લઈ શકાય તેમાંથી બરાબર અહીંયા હું પ્રાથમિક આલ્કોહોલનું પ્રાથમિક આલ્કોહોલનું બરાબર એચ ટુ સિયારો ફોર વડે ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન કરતાં પ્રથમ પ્રથમ આલ્ડીહાઈડ મળે છે શું મળે છે આલ્ડીહાઈડ મળે છે બરાબર પરંતુ આવી આલ્ડીહાઇડ જે મળ્યો ને એ નિપજ તરીકે મળવો મુશ્કેલ છે કારણ કે નિપજમાંથી તરત જ એ પાછો કાર્બોક્ઝિલિક એસિડમાં રૂપાંતર થઈ જાય બરોબર મળે છે પરંતુ તે તુરંત જ કાર્બોક્ઝિલિક કાર્બોક્ઝિલિક એસિડમાં રૂપાંતર થઈ જાય છે રૂપાંતર થઈ જાય છે ચલો તો પ્રાથમિક આલ્કોહોલ લઈએ આપણે આર સી એચ ટુ ઓ એચ ચલો આ કોઈ છે વન ડિગ્રી આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ બરાબર આ આલ્કોહોલની અંદર શું કરવાનું છે કોને આજીવમાં પ્રક્રિયા કરવાની છે એચ ટુ સીઆર ઓ ફોર ઘણીવાર બુકની અંદર આવું પણ આપ્યું હોય છે એન એ ટુ સીઆર ટુ ઓ સેવન અને એચ ટુ એસઓ ફોર આ પણ ક્રોમિક એસિડ જ છે કેમ ક્રોમિક એસિડ કારણ કે હાલ આપણો બનાવ્યો સોડિયમ અસોય સોડિયમ ડાયક્રોમેટ અને એસ ટ્રુએપોર એમાંથી શું બન્યું છેલ્લે ક્રોમિક એસિડ બન્યો ને એ ઘણીવાર આ બંનેનું આવી રીતે વધતાકાર કરીને મિશ્રણ પણ લીધું હશે અથવા ઓબ્લિક કરીને તો આપણે સમજી લે અનુકોની વાત ચાલી રહી છે અહીંયા આ બંને લીધું હોય શું સમજવાનું ક્રોમિક એસિડ બરાબર એટલે આવી રીતે લઈ શકાય અને એકલો ક્રોમિક એસિડ લખો તો પણ ચાલો બરાબર અને જો ઓક્સિડેશન થતું હોય તો ઓક્સિડેશનની અંદર આપણને ખબર હોય ઓક્સિજનનો શું થાય ઉમેરો થાય ઓક્સિજનનો ઉમેરો થાય હવે થશે શું તો આર અહીંયા સી હવે આલ્ડીહાઇડ મળ્યો આલ્ડીહાઇડ એટલે આર સી એચ ઓ આ મળ્યો આલ્ડીહાઇડ ચલો તો શું વધ્યું આર સી એચ ઓ આમાં એક એચ વધ્યો આમાં એક એચ વધ્યો અને ઓ માઇનસ એચ ટુ ઓ બરાબર હવે મેં તમને આગળ કીધું કે આ પ્રક્રિયા આગળ વધે છે એટલે આમના આમ આગળ વધાવ એચ ટુ સીઆર ઓ ફોરની હાજરી જ હોય અને ઓક્સિડેશન જ થતું હોય અને જે હાલ્ડિયા જે છે એ હાલ્ડીહાઈડ શું બનાવી દે સીડબલ હોય છે ઓ અહીંયા ઉમેરાઈ જાય આ ઓ આમ ઉમેરાઈ જાય એટલે કાર્બોક્ઝિલિક એસિડ બની જાય કાર્બોક્ઝીલિક એસિડ બરાબર આવી રીતે પ્રક્રિયા થાય છે ચલો આનું એક ઉદાહરણ લઈને આપણે જોઈએ ચલો ઉદાહરણની અંદર લઈએ સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ ઓ એચ ચલો ચાર કાર્બન છે એક બે ત્રણ ચાર કાર્બન છે ચાર કાર્બન એટલે શું તો બ્યુટેન બ્યુટેન અને પહેલાં કાર્બન ઉપર ઓલ છે એટલે બ્યુટેન વન ઓલ બ્યુટેન વન ઓલ ચલો એની પ્રક્રિયા આપણે કરીએ ઓક્સિજન સાથે એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ કોની હાજરીમાં એચ ટુ સીઆર ઓ ફોર ક્રોમિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો અહીંયા વન ડિગ્રી આલ્કોહોલનો કાર્બોક્ઝેરિક એસિડ મળ્યો તો અહીંયા બીટેન વન હોલ છે તો બીટેન હોઇક એસિડ મળશે કયો એસિડ મળશે બીટેનો એક એસિડ તો સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી ડબલ ઓ એચ બરાબર આ કયો મળ્યો બ્યુટેનોઈક એસિડ હવે તમે અનિંદ્ય પ્રક્રિયા સંતુલિત કરવાનો પ્રયત્ન કરશો સંતુલિત નહીં થાય પરંતુ બીટન બીટેન વન ઓલમાંથી પહેલાં આરડી બનાવશો આરડી કાર્બોક્સિલિક કાર્બોક્ઝિલિક એસિડ બનાવશો તો સંતુલિત થશે અહીંયા મેં ડાયરેક્ટ લખી દીધું છે વચ્ચે આરડી બને છે પણ લખ્યો નથી કારણ કે આરડી લખવાનું કારણ નથી આરડી તરત શું બની જાય છે બીટનનો એક એસિડ બની જાય છે બરાબર એવા કેટલાક બીજા એક્ઝામ્પલ પણ આપણે જોઈએ ચલો સી એસ થ્રી સી એચ સી એચ ટુ ઓ એચ ચલો અહીંયા લઈએ આ સીએચી આનું નામ આપીશું આપણે વન ટુ થ્રી એટલે ટુ મિથાઇલ ટુ મિથાઇલ અને એક બે ત્રણ કાર્બન છે એટલે પ્રોપેન પ્રોપેન વન ઓલ પહેલાં કાર્બન ઉપર ઓઇલ છે સેમ પ્રક્રિયા ઉપરને જેવી જ અહીંયા તમે ઉદાહરણ કોઈ પણ આલ્કોહોલ લઈ શકો છો હો પણ હાલ પ્રાથમિક આલ્કોહોલ છે પ્રાથમિક આલ્કોહોલ જ લેવાનું બરાબર ચલો ઓલ એચ ટુ સીઆર ફોરની હાજરીમાં પ્રક્રિયા થાય ચલો અવસ ટોટલ કાર્બન કેટલા છે એક બે ત્રણ ચાર કાર્બન છે બરાબર તો જે રીતે અહીંયા જે સ્વરૂપે લખ્યું એ સ્વરૂપ આપણે લખી દઈએ પહેલાં સી એચ સી એચ અહીંયા સીએસ થ્રી પછી સીએચ ટુ છે તો અહીંયા સીએચ ટુ કરવાનું નથી આપણે બરાબર સીની જગ્યાએ સી ડબલ એચ મૂકવાનું છે તો આ શું બનશે ટુ મિથાઇલ

ઉદ્દીપક તરીકે એચ ટુ સીઆરઓ ફોર નહીં પીસીસી લઈશું આપણે બરાબર ચલો વન ડિગ્રી આલ્કોહોલનું પીસીસીની હાજરીમાં પીસીસીની હાજરીમાં બરાબર ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન કરતા આલ્ડીહાઈડ અવા આલ્ડીહાઈડ નીપજ મળશે આલ્ડીહાઈડ નીપજ મળે છે બરાબર અને આ જે આલ્ડીહાઈડનું નીપજ મળ્યા પછી આગળ ઓક્સિડેશન થતું નહીં આટલા સુધી સ્ટોપ થઈ જાય છે બરાબર અને આ જે પ્રક્રિયા ખરી ને એ પ્રક્રિયા ડાયક્લોરોમીથેન એટલે કે સી એચ ટુ સી એલ ટુ બરાબર ડાયક્લોરોમીથેન ના જેવા નિર્જળ ધ્રાવકમાં જેવા નિર્જળ દ્રાવકમાં આ પ્રક્રિયા થાય છે બરાબર તો પહેલાં તો વન ડિગ્રી આલ્કોહોલ લઈ લઈએ આપણે આર સી એચ ટુ ઓ એચ ચલો આ આ આલ્કોહોલની પ્રક્રિયા અમા ઓક્સિડેશન કરવાનું પણ કોની હાજરીમાં પીસીસીની હાજરીમાં કરવાનું છે અને આ પ્રક્રિયા કોની અંદર થાય છે સીએચ ટુ સીઆર ટુની અંદર પ્રક્રિયા થાય છે પ્રક્રિયા થાય એટલે શું બને આલ્હાઈડ બને છે એટલે આર સી એચ ઓ અને માઇનસ એચ અથવા પ્લસ એચ દૂર થાય છે બરાબર એવી રીતે લઈ લો કે સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ ઓ એચ બ્યુટેન બ્યુટેન વન ઓલ ચલો આની પણ ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ પી સી હાજરીમાં અને આ પણ પ્રક્રિયા કોની અંદર થશે તો સીએચ ટુ સીએલ ટુ એટલે કે ડાયક્લો મિઠેન જેવા નિર્જળ પાણી વગરના ધ્રાવકની અંદર આ પ્રક્રિયા થાય છે તો સીએસ થ્રી એચ ટુ સી એચ ટુ પછી સી એચ ઓ ચાર કાર્બન અને પછી સી એચ ઓ આનું નામ શું છે બ્યુટેનાલ ચાલ ત્રીજું કે એક્ઝામ્પલ જોઈએ આપણે સી એસ થ્રી સી એચ સી એચ ટુ ઓ એચ અને અહીંયા સી એસ થ્રી બરાબર ચલો આ પણ પીસીસીની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરીએ ઓક્સિડેશન અને કોની CH2Cl2 ટુ ટુ એટલે કે ડાયક્લોરોમિથેન મિથેન જેવા નિર્જળ ની અંદર ચલો સી એસ થ્રી સી એચ અહીંયા સી થ્રી પછી અહીંયા શું થશે CHO એટલે આનું નામ થશે ટુ મિથાઇલ પ્રોપેનાલ કાર્ડિહાઈડમાં પ્રત્યે કયો લાગશે આલ પ્રત્યય લાગશે તો બધી પ્રક્રિયાની અંદર મેં જોયું છે અહીંયા ઓએચ બંધની ઓએચ બંધ તૂટે છે આ ઓએચ બંધ શું થાય છે તૂટી જાય છે ઓએચ બંધ તૂટે બીજું શું થાય છે ઓએચ બંધ ધરાવતું જે કાર્બન જે છે એ કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલો એ તૂટી જાય એ છૂટો પડે દૂર થાય દરેક પ્રક્રિયામાં તમે જોયું છે પણ પ્રક્રિયાની શરૂઆત કરી બરાબર દરેક પ્રક્રિયામાં એ રીતે તમે જોજો આ ઘણી બધી પ્રક્રિયામાં જે ઓએચ બંધ ધરાવતો જે કાર્બન હશે એની જોડેથી હાઇડ્રોજન દૂર થશે તમે આ પ્રક્રિયામાં જોઈ લો ચલો ઓએચ બંધ ધરાવતો કાર્બન કયો ઓએચ સમુદ્ર કાર્બન આ સી હવે સી સાથે એચ ટુ જોડાયેલો હો ને તો તમે અહીંયા જુઓ એચ ટુ એચ ટુની જગ્યાએ શું સી એચ એક જ હાઇડ્રોજન એક હાઇડ્રોજન દૂર થયેલો ઉપરની પ્રક્રિયામાં જુઓ આ ઓએચ ધરાવતો સી એચ ટુ તો એચ ટુમાં એચ એ કેચ દૂર થઈ ગયું એટલે અહીંયા દરેકમાં હાઇડ્રોજન દૂર થાય અને બીજું ઓ એચની જગ્યા શું થઈ જાય સીએચ થઈ જાય મતલબ ઓએચ ઓ અને એચ વચ્ચે બંધ પણ શું થાય તૂટી જાય છે બરાબર ચલો તો આ બધી પ્રક્રિયાઓ થઈ વન ડિગ્રી આલ્કોહોલ માટે હવે ટુ ડિગ્રી આલ્કોહોલ માટે દ્વિતીય આલ્કોહોલ તો સેકન્ડ ડિગ્રી આલ્કોહોલનું બરાબર ચલો આના આપણે કે એમ એને ફોરવર્ડ કરીએ કે એમ એનો ફોર વડે ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન કરતાં કિટોન બને છે હવે શું બનશે કિટોન બનશે કિટોન સી ડબલ બોન્ડ ઓ બરાબર કિટોન ચલો હવે સેકન્ડ ડિગ્રી આલ્કોહોલ સેકન્ડ ડિગ્રી આલ્કોહોલની અંદર શું થશે કે જે ઓએસ ધરાવતો જે કાર્બન હશે બરાબર એ બે આલ્કાઇ સમય સમૂહ સાથે જોડાયેલો હશે આપણા આ આગળ શીખી ગયા છીએ સેકન્ડ ડિગ્રી આલ્કોહોલ બરાબર ચલો આ લોકોની પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની છે તો કે એમ એન ઓફર પોટેશિયમ પરમેગ્નઇટની હાજરીમાં ઓક્સિજન બરાબર ચલો હવે થાય છે શું ઓ બંધ તૂટશે એટલે એથી ઓ તૂટી જશે હવે ઓએચ સમૂહ ધરાવતો કાર્બન એની જોડે તે જે હાઇડ્રોજન થશે એ શું થશે દૂર થશે તો અહીંયા સી એચ જોડે હાઇડ્રોજન નહીં રહે અને ઓ એચ બંધ તૂટી જાય એટલે ઓના જોડે હાઇડ્રોજન નહીં રહે એટલે હાઇડ્રોજન દૂર થાય એટલે કાર્બન સાથે ડબલ બોન્ડ બની જાય અને ખાલી ઓ જ વધશે અને આ બાજુ આર ડેસ તમે જોયું અહીંયા એચ દૂર થયો અહીંયા એચ દૂર થયો એટલે મતલબ ઓ એચ તૂટ્યો અને હાઇડ્રોજન દૂર થયો ઓએચ સમૂહ ધરાવતા કાર્બન સાથેનો તો બે હાઇડ્રોજન દૂર થયા આ પરથી અને આ ઓક્સિજન એટલે માઇનસ એચ ટુ ઓ બરાબર તો આ શું બન્યું કીટોન બન્યો ને સી ડબલ બોન્ડ ઓ કીટોન બન્યો બરાબર તો ચાલો આવી એક એક્ઝામ્પલ લઈએ આપણે પ્રક્રિયા લઈએ આરની જગ્યાએ સીએસ થ્રી સીએચ આરડીએસની જગ્યાએ સીએસ થ્રી લઈએ અને ઓ એચ બરાબર ચલો આનું નામ ટેન કાર્બન છે એટલે પ્રોપેન બીજા કાર્બન ઉપર ઓલ છે એટલે પ્રોપેન ટુ ઓલ ચલો પ્રક્રિયા કરો ઓક્સિડિશનમાં ઓક્સિજન ઉમેરવાનો અને કે એમ એનો ફોનની પ્રક્રિયા થશે ચલો સીએસ થ્રી પછી સી ના જોડે એચ આઈએ એચ દૂર થ અને આઈ એચ દૂર થ બરાબર એટલે ડબલ બોન્ડ ઓ અહીંયા સી એચ થ્રી ચલો એનું નામ પ્રોપે નોન બરાબર ત્યાં કાર્બન છું કીટોન પ્રોપેનોન અથવા બીજા શબ્દોમાં કેવું હતું સાદી ભાષામાં સામાન્ય નામ એસિટોન અને આયુબીસી નામ પ્રોપેનોન એસિટોન બરાબર અને માઇનસ એચ ટુ ઓ હવે બીજી એક સાયક્લોએક્ઝેનવાળી પ્રક્રિયા લઈ લઈએ ચલો સાયક્લોહેન અહીંયા ઓએચ ચલો આનું નામ શું છે સાયક્લોહેનાલ આ સોરી ઓએચ છે ને સાયક્લો હેક્ઝેનોલ બરાબર ચલો એની કે એમ એન ઓ ફોર અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરીએ તો શું બને હવે તમને કદાચ ખબર હશે સાયક્લો એક્ઝેનનું અણુસૂત્ર શું છે સી સિક્સ એચ ટ્વેલ એટલે એક કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા હશે બરાબર બે હાઇડ્રોજન જોડાયેલા હોય અને પાછું આ ઓક્સિજન સાથે પણ હાઇડ્રોજન જોડાયેલો હોય ઓ થશે કેવું તો ઓએચનું બંધ તૂટશે એટલે અહીંયા એચ જતો રહેશે પણ અહીંયા એચ જશે ને તો અહીંયા જે આ જગ્યાએ જે સીએચ ટુ હોય છે દરેક જગ્યાએ સીએચ ટુ સીએચ ટુ હોય સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ સીએચ ટુ હોય તો આ સીએચ ટુ માટે એક હાઇડ્રોજન દૂર દૂર થશે અને અહીંયા ડબલ બોન્ડ બનશે એટલે આ CH2 ટુમાંથી એક હાઇડ્રોજન દૂર થયો અને OH માંથી હાઇડ્રોજન દૂર થયો એટલે બે હાઇડ્રોજન દૂર થયા અને ઓ એટલે એચ ટુ ઓ બરાબર આનું નામ બનશે સાયક્લો હેક્ઝેનોન હેક્ઝેનોન નોન થશે કારણ કે અહીં એકલો કાર્બન જ વધ્યો હશે કાર્બન ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ બરાબર હવે છેલ્લી પ્રક્રિયા થર્ડ ડિગ્રી આલ્કોહોલ અઠ્ઠર ડિગ્રી આલ્કોહોલમાં ઓએચ સમૂહ ઓએચ સમૂહ ધરાવતા કાર્બ ધરાવતા કાર્બન પાસે હાઇડ્રોજન જોડાયેલો જોડાયેલો ન હોવાથી ન હોવાથી તેનું પ્રબળ ઓક્સિડેશન ઓક્સિડેશન થતું નથી ચલો અ થર્ડ ડિગ્રી આલ્કોહોલ કીધો છે થર્ડ ડિગ્રી આલ્કોહોલ એટલે એક કાર્બન સાથે કેલા ત્રણ આલ્કાઇલ સમૂહ આર આર ડબલ ડેશ અને સોરી આર આર ડેસ આર ડબલ ડેસ બરાબર આવી રીતે ઓની પ્રક્રિયા પણ અમારે ગમે તે રીતે ગમે તે સારી પ્રક્રિયા કરાઇ એચ ટુ સી આર ઓ ફોર બરાબર હવે ઓએચ બંધ તૂટવાનો હતો આ ઓએચ સોરી ચલો અહીંયા ઓએચ બંધ તો તૂટી જાય પણ ઓએચ સમુદ્ર તો કાર્બન પાસે જે હાઇડ્રોજન હોય એ પણ દૂર થાય ઓક્સિડેશન પ્રક્રિયામાં પણ અમારો કાર્બન સાથે કોઈ હાઇડ્રોજન જોડાયેલો જ નથી ને આ ઓએચ જોડાયેલો આવું તમે ઉપર જુઓ આ કાર્બન સાથે આ સીએચ હાઇડ્રોજન છે પ્રથમ આલ્કોહોલમાં જુઓ આ સી સાથે એચ ટુ જોડાયેલો છે તો આની અંદર કોઈ આલ્કોહોલ કોઈ હાઇડ્રોજન જોડાયેલો નથી એટલા માટે અહીંયા ઓક્સિડેશન થતું નથી ઓક્સિડેશન થતું નથી થર્ડ ડિગ્રી આવું કામ કર્યું ઓક્સિડેશન થાય નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજનો તમે એકદમ સરળ હતો તમને કોઈપણ જગ્યાએ ખબર ન પડી હોય કોમેન્ટ કરીને મને પૂછી શકો છો ઓકે આવજો